જામનગરમાં ભાજપના આંતરિક વિખવાડની ચર્ચાઓ વચ્ચે જામનગરમાં પાટીલે મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું. જામનગરમાં ભાજપના સ્નેહમિલન દરમિયાન અનેક શહેરોમાં અંદરોઅંદરની ખટપટો કે વિખવાદ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે, ત્યારે જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. તે પૂર્વજ ભાજપમાં આંતરિક સંકલનનો અભાવ હોય કે કલેહ હોય તેવું સામે આવ્યું હતું. એક જ કાર્યક્રમની શહેર જિલ્લાની અલગ પત્રિકા અને તેમાં પણ એક પત્રિકામાં કૃષિ મંત્રીના નામને બાદબાકી જોવા મળી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નવા મંત્રીઓના કાર્યકર્તાઓ સાથેના વર્તનને આવકારી પૂર્વ મંત્રીઓ પર પરોક્ષ પ્રહાર પણ કર્યા હતા. તેમણે મંત્રીમંડળ બદલતા કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર કેવી રીતે બદલાયો તેનું વર્ણન પણ કર્યું હતું. તે સિવાય પાટીલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ચેતવણી આપતા સ્વરમાં હવા કાઢી નાખવાની વાત કરી હતી. પાટીલે જણાવ્યું કે ચૂંટાયા બાદ કેટલાક જનપ્રતિનિધિઓ હવામાં આવી જાય છે, પણ જો આવા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓનું અપમાન કરશે તો કોઈ પણ સંજોગોમાં તેને ચલાવી લેવામાં નહીં આવે. વધુમાં જણાવ્યું, પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે ભાજપમાં મનામણા રિસામણાની પ્રથા નથી. તેમ કહી સી આર પાટીલે જણાવ્યું હતું કે ભાજપની પેજ કમિટીનો પરચો કોંગ્રેસને ખબર છે. કોંગ્રેસમાં ઇનમીનને 3 છે, એમાં પેજ કમિટી ના બને. તેમ કહી સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસનો ટોણો પણ માર્યો હતો. 2014 અને 2019માં મોદી સરકારે કોંગ્રેસને બસમાં બેસાડી દીધી છે અને એ પણ પંચર થઈ ગઈ છે. ડિસેમ્બર 2022માં અશ્વ ફરી આવવાનો છે. તેમ કહી સી આર પાટીલે ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકર્તાઓ સોંપ્યું હતું. ત્યારબાદ મીડિયા સમક્ષ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જામનગરમાં કંઈ પણ કહેવાનું ટાળીને પડદો પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.